અચ્છા મિત્રો, આજે આપણે એના પછીના આગળના ટોપિક પર જવાના. એનું હેડિંગ છે વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભાજન કોષ. એવું હેડિંગ મારેલું છે, વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ આપણે જોઈ ગયા. એ વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું. અહીંયા આપણે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું. હવે ભાઈ, વિદ્યુત વિભાજન એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહ દ્વારા દ્રાવણનું વિભાજન, દ્રાવણનું શું કરવામાં આવે? વિભાજન. એને વિદ્યુત વિભાજન કહેવામાં આવે. અને એ જે કોષમાં કરવામાં આવે એ કોષને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. એટલે કે જે પાત્રની અંદર કરવામાં આવે એને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. તો આપણે એની ચર્ચા કરવાના. હવે હું કહીશ, વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય, વિદ્યુત વિભાજ્ય નું જલીય દ્રાવણ. જલીયનો મતલબ તમને ખબર પડે, પાણીમાં બનાવ્યું, અથવા પીગાળેલું દ્રાવણ. પીગાળેલું દ્રાવણ, બરાબર ધ્યાન આપજો, પીગાળેલું દ્રાવણ. ભાઈ પીગાળ, અથવા હું લખેલું છે પીગાળેલું દ્રાવણ, મેં અહીંયા લખું પીગાળેલું દ્રાવણ અથવા પીગાળેલું દ્રાવણ. દ્રાવણમાં એટલે કે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ અથવા પીગાળેલા દ્રાવણમાં, ધ્યાન આપજો, યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડી, યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડી, વિદ્યુત ધ્રુવો ડૂબાડી. ડૂબાડી એટલે વિદ્યુત ધ્રુવો બી તમે જાણતા છો, કેમ કે આપણે પટ્ટી અથવા સળિયાનો ઉપયોગ કરીએ એટલે વિદ્યુત ધ્રુવો બી તમે જાણતા છો. તો ડૂબાડી, વિદ્યુત પ્રવાહ પસાર કરતા, વિદ્યુત પ્રવાહ, બરાબર ધ્યાન આપજો, વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવો ઉપર, વિદ્યુત ધ્રુવો પર નિપજ મળે. મારી ભાષામાં લખો છું નિપજ મળે. હવે નિપજ કેવી રીતના મળે? તો કે નિપજ મળે ઓક્સિડેશન અને રિડક્શન. એટલે કે આ જે વિદ્યુત વિભાજન કોષ છે એમાં પ્રક્રિયા બી કઈ થવાની? તો કે રેડોક્સ. શું થશે? રેડોક્સ. વિદ્યુત ધ્રુવો ઉપર નિપજ મળે પણ કઈ પ્રક્રિયાથી? તો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી નિપજ મળે. તો એને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. શું કહેવાશે? વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં, અથવા વિદ્યુત વિભાજ્ય તરીકે, સોરી, વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે. જે પાત્રમાં કરવામાં આવે એને કહેવાય વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે. વળી પાછું જોજો, આ વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભાજન કોષનો મતલબ, વિદ્યુત વિભાજન એટલે વિદ્યુત પ્રવાહ દ્વારા દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, એટલે કે દ્રાવણનું વિભાજન. હેતુ શું એનો? તો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે. કેવી રીતના કરવામાં આવે? તો કે વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ લો, અથવા પછી તમે પીગાળેલું દ્રાવણ લો. બરાબર, જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું, પીગાળેલું એટલે મેં તમને આગળ સમજાવી ગયેલો છું કે પાણી નાખ્યા વગર એને ગરમી આપીને પીગાળી નાખો. તો એ દ્રાવણ લો, એમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડો, જેમ કે એનોડ અને કેથોડ, પટ્ટી આપણે ડૂબાડીએ છીએ. અને વિદ્યુત પ્રવાહ પસાર કરો બેટરી થકી. વિદ્યુત ધ્રુવો ઉપર તમને ઓક્સિડેશન અને રિડક્શન થઈને નિપજ મળે. તો આ પ્રકારના કોષને કેવો કોષ કહેવામાં આવે? વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે. જે પાત્રમાં કરવામાં આવે એ પાત્રને કહેવાય કોષ, એટલે એને કહેવાય વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે. બહુ અગત્યનું. હવે ધારો કે એકાદ ઉદાહરણ લઈ લઈએ આપણે. હજુ અમારે એની અંદર બે વસ્તુ તમને વધારેની કહેવાની છે. વિદ્યુત ધ્રુવો, વિદ્યુત ધ્રુવો જે ખરા, એટલે વિદ્યુત ધ્રુવો એટલે શું? તો કે પટ્ટી જે ઉપયોગમાં લઈએ છીએ આપણે, તો એ એનોડ અને કેથોડ તરીકે જે પટ્ટી ઉપયોગમાં લે, એ વિદ્યુત ધ્રુવો જે ખરા, તે સક્રિય બી હોઈ શકે અથવા નિષ્ક્રિય બી હોઈ શકે. આપણે બંને શીખી ગયેલા છે. મેં તમને પાઠની શરૂઆતમાં વિદ્યુત ધ્રુવોના ત્રણ પ્રકાર શીખવેલા છે, સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. એવું તમને મેં શીખવેલું છે. તો વિદ્યુત ધ્રુવો સક્રિય બી હોઈ શકે અને નિષ્ક્રિય પણ હોઈ શકે. ઓકે, હવે ઉદાહરણ તરીકે જો મેં એક એક્ઝામ્પલ લઉં, તો એક પાત્ર લઉં, ધ્યાનથી જોજો. એ પાત્રની અંદર જરાક જોજો, એ પાત્રની અંદર મેં, ધ્યાનથી જોજો, એ પાત્રની અંદર આ પાત્ર લીધું, એની અંદર મેં એક દ્રાવણ ભર્યું. અને એ દ્રાવણ જે મારું છે તે CuSO4 નું જલીય દ્રાવણ, એટલે મેં લખી એક્વિયસ. એની અંદર મેં બે પટ્ટીઓ ડૂબાડવાનો, આ બે પટ્ટીઓ એને કહેવાય વિદ્યુત ધ્રુવો.
અને એને મેં જોડવાનો બેટરી થકી, બેટરીનો સિમ્બોલ તમે જાણતા છો, આ બેટરી થકી મેં એને જોડી દીધું. હવે હું થાય તો કે આ જે છે ને વિદ્યુતનું જે આપણે અહીંયા લઈએ તેને આપણે કહીએ એનોડ અને કહીએ કેથોડ, આ તમે જાણતા જ છો. એનોડ તરીકે બી મેં કોપરનો સળિયો લેવાનો અને કેથોડ તરીકે બી મેં કોપરનો સળિયો લીધો. એનો મતલબ મેં જે સળિયો લીધો એ વિદ્યુતધ્રુવ કેવા છે તો કે સક્રિય છે. પ્લેટિનમ લીધેલું હોત એ તો નિષ્ક્રિય હોત, અમે સક્રિય વિદ્યુતધ્રુવ લીધા. હવે આ સક્રિય વિદ્યુતધ્રુવમાં એનોડ તરીકે જે કોપરનો સળિયો અથવા પટ્ટી લીધી છે એ અશુદ્ધ કોપર છે. કેવું કોપર છે? અશુદ્ધ કોપર. અને અહીંયા કેથોડ તરીકે જે મેં લીધું છે એ શુદ્ધ કોપર લીધું છે, એટલે શુદ્ધ કોપરનો સળિયો લીધો છે. જ્યારે મેં વિદ્યુત પ્રવાહ એની અંદર પાસ કરી છે, એટલે કે આ જે તમે જોતા છો એમાંથી મેં વિદ્યુત પ્રવાહ પાસ કરી છે એટલે બેટરી કહેવાય. અને શું કહેવાશે? બેટરી. બેટરી કહેવાશે. બેટરી થકી તમે ડીસી કરંટ આપવાનો. ડીસી કરંટ, ડીસી એટલે તમે જાણો ડાયરેક્ટ કરંટ આપવાનો. તો મેં જો ધારો કે ડાયરેક્ટ કરંટ આપવું તો આ દ્રાવણ જે કરવું એનું વિદ્યુત વિભાજન થાય. તો વિદ્યુત વિભાજન થાય તો CO2 પ્લસ બને, SO4 2 માઇનસ બને. આવા બે આયનો અંદર હોવાના, H પ્લસ અને OH માઇનસ બી હોવાના, કેમ કે જલીય દ્રાવણ છે. ઓકે, જ્યારે મેં વિદ્યુત પ્રવાહ પાસ કરું એટલે તરત જ હું થશે તો કે એનોડ ઉપર જે કોપરનો સળિયો છે, તો એનોડ ઉપર જે કોપરનો સળિયો છે એ કોપરના સળિયાનું શું થશે તો કે ઓક્સિડેશન. એટલે CU ઇઝ કન્વર્ટિંગ ટુ CO2 પ્લસ અને બે ઇલેક્ટ્રોન જે ખરા તે રિલીઝ કરે. જોઈ લો બરાબર, બે ઇલેક્ટ્રોન રિલીઝ કરે. આ પ્રક્રિયા કઈ થઈ ગઈ તો કે ઓક્સિડેશનની. તો ધારો કે મારે કેથોડની પ્રક્રિયા લખવી હોય તો શું થશે તો કે દ્રાવણમાં જે CO2 પ્લસ આવ્યા એ CO2 પ્લસ જે ખરા એ CO2 પ્લસ એ આણે ગુમાવેલા બે ઇલેક્ટ્રોન એણે મેળવી લીધા. મેળવી લીધા એટલે પ્રક્રિયા થઈ ગઈ કઈ તો કે રિડક્શનની. અને આ કોપર ધાતુ જે ખરી તે જમા થશે અહીંયા, એટલે કે કોપરના શુદ્ધ કોપરના સળિયા ઉપર જ કોપર ધાતુ જે ખરી તે જમા થશે. તો આમાં જે અશુદ્ધ કોપર સળિયો લખેલો એનો શું મતલબ? કે અશુદ્ધ લખેલો મતલબ કાદવ કીચડ નહીં, એની અંદર કેટલીક અશુદ્ધિઓ હોય, જેમ કે બની શકે એજી હોય, એયુ હોય, પ્લેટિનમ હોય. આ એક ધાતુઓ છે કે જે મિશ્ર સ્વરૂપે આની અંદર આવેલી હોય. તો શું થાય તો કે આ એ નિષ્ક્રિય ધાતુઓ છે એટલે એનું ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય. તો એ છૂટી પડીને અહીંયા પડી જાય. જેમ જેમ આ સળિયો ખવાતો જાય તેમ તેમ આ ધાતુઓ જે કરી ત્યાં નીચે પડી જાય. તો એ અશુદ્ધિ તરીકે એની અંદર આવેલી. એટલે કેટલીક ધાતુ આપણે મેળવી બી શકીએ આ પદ્ધતિથી. તો આ વિદ્યુત વિભાજન કોષનું એક સાદામાં સાદું ઉદાહરણ છે, જેના થકી પ્રક્રિયા તો તમારી કઈ થવાની? તો કે રેડોક્સ જ થવાની. કોઈ એકનું ઓક્સિડેશન થાય, કોઈ એકનું રિડક્શન થવાનું, એ આપણે અહીંયા જોઈ લીધું. પણ મેં અહીંયા બંને કોપર જ લીધેલા એટલે કોપરનું જ ઓક્સિડેશન અને કોપરનું જ રિડક્શન થાય અને આપણને એનોડ અને કેથોડ ઉપર નિપજ મળી જાય. અહીંયા આપણે લખ્યું વિદ્યુત ધ્રુવો પર નિપજ મળે, વિદ્યુત ધ્રુવો પર નિપજ મળે. તો વિદ્યુત ધ્રુવો છે આપણા એરા, તો એના ઉપર તમને અલગ અલગ પ્રકારની નિપજ મળી શકે, દ્રાવણ બી મળી શકે. તો આ એક તમને બેસ્ટ એક્ઝામ્પલ જે કરું તે તમને ચોપડીની અંદર આપેલું છે. વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભાજન કોષની અંદર ડીસી કરંટ પાસ કરવાથી આપણે અલગ અલગ પ્રકારની નિપજ પણ એની અંદર મેળવી શકીએ. આની સાથે સાથે એવું લખેલું કે આ ઉપરાંત સોડિયમ મેગ્નેશિયમ અને આ ઉપરાંત સોડિયમ એટલે કે એને મેગ્નેશિયમ એટલે કે એમજી કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓ પણ આ જેવી ધાતુઓ પણ આ પદ્ધતિથી તમે આવી ધાતુઓ પણ પિગલિત અવસ્થામાં મેળવી શકો. પિગલિત અવસ્થામાં મેળવી શકો. તો વિદ્યુત વિભાજન કોષથી કેટલીક નિપજ તો મળે જ, દ્રાવણ બી મળી શકે કેટલાક પ્રકારના, અને કેટલીક આવી નિપજ બી મળી શકે, કેટલીક આવી નિપજ પણ મળી શકે, કોપર બી મળી શકે. વિદ્યુત વિભાજન જે કરી એ બહુ અગત્યનું આપણા માટે. તો આ એનો બેઝિક ફંડા થઈ ગયો ભાઈ. વિદ્યુત વિભાજન એટલે શું? કે વિદ્યુત, ફરી પાછું જોઈ લો, વિદ્યુત પ્રવાહ દ્વારા દ્રાવણનું વિભાજન. દ્રાવણ કેટલી ટાઈપના હોઈ શકે? તો કે બે ટાઈપના હોઈ શકે. એવા હોઈ શકે તો કે જલીય હોઈ શકે અથવા પિગાડેલા હોઈ શકે, કઈ વાંધો નથી. બરાબર, વિદ્યુત વિભાજન, વિદ્યુત વિભાજ્ય શું છે? તો કે વિદ્યુત વિભાજ્ય એટલે કોઈ પણ પદાર્થ, જેમ કે તમે લઈ લો NaCl,
તો NaCl નું તમે જલીય દ્રાવણ બી બનાવી શકો એટલે પાણી નાખીને બી દ્રાવણ બનાવી શકો. બીજું, અથવા તમે પીગળેલું દ્રાવણ એટલે કે તમે પાણી નહીં નાખો અને તપેલીની અંદર ખાલી મીઠું લઈને સીધું બર્નર ઉપર એને ગરમ કરો તો એ તાપમાન હેઠળ પીગળી જશે. એને પીગળેલું દ્રાવણ કહેવાય. યોગ્ય વિદ્યુત ધ્રુવડું પડે એની અંદર એનોડ કે કેથોડ તરીકે તમે પ્લેટિનમ લઈ શકો. સક્રિય નિષ્ક્રિય બી લઈ શકો અને સક્રિય બી લઈ શકો. અહીંયા મેં લીધા છે સક્રિય, પણ તમે નિષ્ક્રિય બી લઈ શકો જેમ કે પ્લેટિનમ. તો પ્લેટિનમ ડુબાડીને પછી વિદ્યુત ધ્રુવો ઉપર તમને એની નિપજ મળે, ક્યાં ઓક્સિડેશન થાય ક્યાં તો રિડક્શન થાય. પછી નિપજ મળે તો કઈ પ્રક્રિયા હેઠળ? તો કે રેડોક્સ પ્રક્રિયા હેઠળ. તો ઓક્સિડેશન થઈ શકે અથવા રિડક્શન. હવે આગળના ચેપ્ટરની અંદર, આગળના પોર્શનની અંદર આપણે એવું જોઈ ગયા કે ઓક્સિડેશન થાય તો એનોડ પર જ થાય, રિડક્શન થાય તો કેથોડ પર જ થાય. તો તે પણ તમે અંદર જોઈ શકો. અને કોપરના વિદ્યુત, કોપર સલ્ફેટના વિદ્યુતી ભજનથી તમે એનોડ અને કેથોડ ઉપર જે તે પદાર્થ જે કરો તે શું કરી શકો, મેળવી શકો.